સુરતમાં ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલી યુવતીને મકાન માલિક અને અન્ય 2-3 લોકો દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો છે. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. પીડિતા મુંબઈની રહેવાસી છે અને તે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હોવાથી ઘણા સમયથી સુરતમાં રહે છે. ભાડાની તકરારમાં એક શખ્સે યુવતીના હાથ પકડી રાખ્યા હતા, જ્યારે મકાન માલિક યુવતીના વાળ પકડીને બહેરહેમીપૂર્વક આડેધડ ઢીક્કા અને મુક્કા મારી રહ્યો હતો. પીડિતાએ મકાન માલિક પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે મકાન ખાલી કરવાનું કહીને માર માર્યો હતો. આ ઉપરાંત મકાન માલિકે સર જાહેરમાં કપડાં ઉતારી વિડીયો બનાવવાની સાથે ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી પણ આપી છે. આ ઘટનામાં યુવતીને ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે યુવતીની ફરિયાદના આધારે 3 લોકો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અંગેની પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મુંબઈની અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી યુવતી ઘણા સમયથી સુરતમાં રહીને કામ કરે છે. છેલ્લા 2 મહિનાનું ભાડું ચૂકવવાનું બાકી હોવાથી મકાન માલિક સહિત 3-4 શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા. ભાડાની તકરારમાં મકાન માલિક એટલો ગુસ્સે થયો કે તેણે મકાનમાં રહેતી 3 યુવતીને મારવાનું શરૂ કર્યું હતું, જેમાંથી 2 યુવતી ડરીને ભાગી ગઈ હતી અને 1 યુવતી તેઓના હાથમાં આવી ગઈ હતી. મકાન માલિક સાથેના એક શખ્સે યુવતીના બંને હાથ પકડી રાખ્યા હતા અને મકાન માલિકે યુવતીના વાળ પકડીને બહેરહેમીપૂર્વક ફટકારવાનું શરૂ કર્યું હતું. યુવતીના વાળ ખેંચીને આડેધડ ઢીક્કા અને મુક્કા મારવાનું શરૂ કર્યું હતું. આ સાથે જ પીડિતાને ચપ્પુ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ મારામારીની ઘટનામાં યુવતીને હાથપગ અને માથા સહિતના ભાગે ઇજાઓ પહોંચી હતી, જે બાદ યુવતીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જે બાદ યુવતીઓ પોતાના સામાન સાથે ઉમરા પોલીસ સ્ટેશન પહોંચી હતી, જે સમગ્ર મામલે લેખિત અરજી આપી મકાન માલિક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી, જેમાં પોલીસે તેઓની પહેલા લેખિત અરજી લીધી હતી અને બાદમાં 3 શખ્સોની સામે ગુનો દાખલ કર્યો હતો. રૂમ પે આકે એક દો આદમી મિલકે મુજે બહોત મારે, મેરે કો પકડ કે મેને ઉનકો નહી મારા, મેને ઉનકો ગાલી ભી નહી દિયા. ઓ લોગ આયે સામને સે બોલે રૂમ ખાલી કરો, તો હમ લોગ ને બોલા ઠીક હૈ અંકલ શામ કી ટ્રેન હૈ હમ લોગ ચલે જાયેંગે, તો બોલતા હૈ નહી બહોત ગંદી ગંદી ગાલી દે કે બોલતા હૈ કે અબ્બી કે અબ્બી ખાલી કરો, તુમ લોગ કા અફઝલ ભાઈ ને ઇતના ભાડા વો કરકે રખા હૈ, યે કરકે રખા હૈ, હમે નહી પતા થા કે ભાડા બાકી હૈ. બાદ મે હમ લોગ ને બોલા કે હમ લોગ બ્રશ કરકે જા રહે, આગે ગંદી ગંદી ગાલી દે કે પકડ કે ખીચ કે એક ચામડ બજાયા, તો મેને ભી ઉસકો બોલા ઉલટા સીધા, તો ઉસને મુજે પકડ કે મુજે બહોત મારા, તો મેને ઉસકે હાથ પે કાટ લિયા, તો ઉન લોગ ને મિલ કે મુજે બહોત મારા. ફિર ઉસકી બીવી કો ઉસકી માં કો સબકો બોલા કે મુજે મારા રોડ પે મિલ કે ઉન લોગ ને. આ સમગ્ર મામલે પીડિત યુવતીએ જણાવ્યું કે મને ખબર ન હતી કે મને શા માટે મારવામાં આવી રહી છે. હું તે લોકોને વારંવાર કહી રહી હતી કે મને મારો નહીં. તે લોકો મને મારા માથા, હાથ અને પગ પર સતત મારી રહ્યા હતા. મેં પણ મારા બચાવમાં તેમના પર હાથ ઉપાડ્યો હતો. ભાડા બાબતે અમને માર મારવામાં આવ્યો છે. મેનેજરે ભાડું આપ્યું છે કે નહીં તે અંગે મને જાણ પણ નહોતી. બાદમાં અમારા ચારિત્ર અંગે ખોટા આક્ષેપો કરવામાં આવ્યા. તે હાથમાં છરી લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે જો તમે ભાડું નહીં ચૂકવો તો તે તમારા પર ચોરીનો આરોપ લગાવશે. સાથે તેણે જણાવ્યું હતું કે રસ્તા પર લઈ જઈ કપડાં ઉતારીને વિડીયો બનાવીશ. અમને ખબર જ નહોતી કે તેઓ અમને શા માટે મારી રહ્યા છે. 22 વર્ષની યુવતીએ ઉમરા પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાની ફરિયાદ આપેલ કે તે પોતે મુંબઈ ખાતે રહે છે અને સુરત છેલ્લા 3-4 વર્ષથી વેડિંગ ઇવેન્ટનું પ્લાનિંગ કરે છે અને આવજાવ કરે છે. ગઈકાલે એ સુરત મુંબઈથી રેલવે સ્ટેશને આવેલી અને રેલવે સ્ટેશનથી એ એમના રાધનગર સોસાયટી બંગલા નંબર 7માં એમના એક કોઓર્ડિનેટર છે અસગર શેખ, એવો એ બંગલો ભાડે રાખેલ છે અને આ લોકો ત્યાં રહેતા હતા. બંગલાના માલિક છે જેમનું નામ છે જયેન્દ્રભાઈ ચંપકલાલ મનવાવાલા, ઉંમર વર્ષ 51. તેઓ ત્યાં આવી ગયેલા અને એ લોકોને ત્યાંથી મકાનમાંથી નીકળી જવા માટે જણાવેલ અને એમાં એમની માથાકૂટ થયેલી અને એમાં જયેન્દ્રભાઈએ છોકરીઓ સાથે મારઝૂડ કરેલી. આ સમગ્ર મામલે ઉમરા પોલીસ મથકના PI JG પટેલે જણાવ્યું હતું કે યુવતી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 3 લોકો સામે મારામારી એટલે કે IPC ની કલમ 323 દાખલ કરવામાં આવી છે.
યુવતીએ વિડીયો પણ આપ્યા છે જે અંગે તપાસ ચાલુ છે.